अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो नी अंदर आपके ચાંપ અને ચાપ વિશે જોવા માંગીએ છીએ કે એને આપણે કઈ રીતે દોરી શકીએ તો આ એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર એકસો ને નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું અને એકસો ને પચીસ નંબરના પ્રોગ્રામની અંદર આર્ક અને પાઇસ્લાઇસ દોરવા માટેનું એ છે તો આપણે એને ગુજરાતીની અંદર ચાંપ કહીએ છીએ આર્કને અને આર્ક એટલે કે અડધું સર્કલ એ અડધા સર્કલને જો આપણે બંધ કરીએ તો એ પાય સ્લાઇસ બને છે તો અહીંયા પહેલાં આપણે ઉપર લાઇબ્રેરી ઇન્કલુડ કરી છે અને ત્યાર પછી આપણે ડ્રાઈવર અને મોલ્ડ ને સેટ કરેલું છે ને ત્યાર પછી આપણે ઇનેટગ્રાફ કરેલું છે તો આપણે આ દરેક વિડીયોની અંદર જોઈએ છે એટલે હું એને વધારે સમજાવતો નથી પણ તમને એના વિશેનું ખ્યાલ છે ત્યાર પછી આપણે સેટ કલર કર્યું રેડ કલર સેટ બેકગ્રાઉન્ડ કલર કર્યો આપણે યલો અને સેટ ફિલ સ્ટાઇલ આપણે સોલિડ કરી અને થ્રી કલર આપ્યો એટલે અહીંયા આપણે ચાર આર્ક દોર્યા અને ચાર આપણે પાઇસ્લાઇઝ દોર્યા ચાર આર્ક આપણે જે દોરેલા છે એની અંદર તમે જોશો તો આ જે પહેલાં બે પોઈન્ટ છે એ એક્સ અને વાય પોઈન્ટ બતાવે છે એટલે કે આર્કનું જે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ માટે આપણે આ બે કોર્ડિનેટ લીધેલા છે ત્યાર પછી આપણે સ્ટાર્ટિંગ એંગલ લીધેલું છે આ એન્ડિંગ એંગલ લીધેલું છે અને આ એનું રેડિયસ લીધેલું છે જ્યારે રન કરીશ ત્યારે બતાવીશ કે આ કઈ રીતે આપણે જોવા મળે છે અને એ જ રીતે આપણે પાઇસ્લાઇઝની અંદર પણ અહીંયા જોશો તો આ એનું મધ્ય બિંદુ છે એટલે કે આપણે એક્સ અને વાય કોર્ડિનેટથી મધ્યબિંદુ બિંદુ બતાવીએ છીએ આ સ્ટાર્ટિંગ એંગલ બતાવે છે આ એન્ડિંગ એંગલ બતાવીએ છીએ અને આ એનું રેડિયસ બતાવે છે તે ત્રીજી આપણે બતાવીએ છીએ અને ત્યાર પછી આપણે ગેટ સીએચથી વેઇટ કરીએ છીએ તો જો હું આ પ્રોગ્રામને રન કરું તો તમે જોઈ શકશો કે આ રીતનો આપણને અલગ અલગ આર્ક ઉપર દોરેલા દેખાય છે અને નીચે પાઇ પાઇસ્લાઇસ દોરેલી દેખાય છે તો આર્ક અને પાઇ પાઇસ્લાઇઝની અંદર એટલો જ ફરક છે કે આખું જે સર્કલ છે એ સર્કલનો જો કોઈક એક ભાગ દોરીએ તો એને આપણે અને એ ફક્ત લાઇનથી જ દોરીએ એટલે બોર્ડર જ એની ખાલી આવે તો એને આપણે આર્ક કહીએ છીએ અને જો ત્યાં આખો બંધ એરિયા આવે તો એને આપણે પાઇસ્લાઇસ કહીએ છીએ હવે અહીંયા આર્કની અંદર તમે જોશો તો આ જે પોઈન્ટ છે એ એનો મધ્યબિંદુ છે એટલે કે આપણે અહીંથી એક્સ અને વાય પોઈન્ટ આપ્યું હશે એટલે આ મધ્યબિંદુ આવ્યું હશે અને એની અંદર આ સ્ટાર્ટિંગ એંગલ ઝીરો આપેલો હતો એટલે આ સ્ટાર્ટિંગ એંગલ છે અને આ જે છે એ નાઇન્ટી આપણે એન્ડિંગ એંગલ આપેલો હતો એટલે આ એન્ડિંગ એંગલ છે અને આટલો આ જે ત્રિજ્યા પડે છે એ સાઈઠની ત્રિજ્યા હશે બીજું જો આર્ક જોઈએ તો એની અંદર પણ લગભગ આટલે સેન્ટર પોઈન્ટ હશે અને સેન્ટર પોઈન્ટ પછી આપણે આ જે ત્રીજા છે એ સાહીઠની હશે અને આ સ્ટાર્ટિંગ એંગલ હશે અને આ એન્ડિંગ એંગલ હશે તો એ જ રીતે બધા સર્કલ આપણે એટલે જો આપણે આર્કની અંદર પણ થ્રી સિક્સટી ડિગ્રીનું આપણે આર્ક બનાવીએ તો પછી એ ફૂલ સર્કલ જ બની જાય છે અહીંયાથી આપણને જોવા મળશે પણ એ ફૂલ સર્કલની વચ્ચે થોડી ગેપ છે એ આપણે ક્યાંથી ખબર પડશે કંઈ તમે પાઇસ અંદર જોશો તો અહીંયા તમને એક લાઇન જોવા મળે છે કે જે બતાવે છે કે એ આખો સર્કલ નથી પણ આ આર્કથી બનાવેલું છે પાઇ પાયસ્લાઇઝથી બનાવેલું છે એ આપણે અહીંયાથી જોવા મળે છે તો આ રીતે આપણે કોઈ પણ જગ્યાએ આર્ક અને પાઇ પાઇસ્લાઇઝ બનાવી શકીએ છીએ યે વિડીયો દેખને કે લીએ આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓર એડવાન્સ ટોપિક પર વિડિઓ દેખના ચાહતે હે તો એ વિડીયો કો લાઈક કર કે ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર લે ચેનલ આગે બઢેગી તભી હમ નય મુફ્ત વિડીયો અપલોડ કર સકેંગે आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद